નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે પંચાયતી રાજના મહત્ત્વના પ્રશ્નો લઈને હાજર થયા છીએ કેમ કે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પંચાયતી રાજ મોસ્ટ ટાઈમ બી પૂછાય છે ઘણું બધું પૂછાય છે તો તમારે ફરજિયાત કરવાનું રહેશે આજે આપણે પચાસ મહત્ત્વના પ્રશ્ન જોઈશું આ ભાગ અઢારમો છે તમે બીજા ભાગ ન જોયા હોય તો આ બટનમાં જઈને જોઈ લેજો અને તમારી પાસે કોઈ પણ મટિરિયલ ન હોય તો હું તમને આ બટનમાં આપી દઈશ તમે બધું મટિરિયલ ટોપિક વાઇઝ ત્યાંથી જોઈ શકો છો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે આ પંચાયતી રાજના મહત્ત્વના પ્રશ્નો ચાલુ કરીએ બુનિયાદી એકમ તરીકે ગામડાને બદલે કોને ગણવામાં આવે છે નાગરિકને પંચાયતની આવક ક્યાં જમા કરવામાં આવે છે ગ્રામ ફંડમાં સરકારે યાત્રાળુ વેરો કઈ સાલમાં નાબૂદ કર્યો ઈસવીસન ઓગણીસો નેવું પશ્ચિમ બંગાળમાં પંચાયતોના કેટલા સ્તર છે ચાર જિલ્લા પંચાયતમાં સૌથી વધારે સત્તા કઈ સમિતિ પાસે હોય છે કારોબારી સમિતિ પ્રશ્ન બસો છપ્પન જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ હોય છે કલેક્ટર જિલ્લામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોની પાસે હોય છે કલેક્ટર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કોણ જાળવે છે જિલ્લા મેજિસ્ટ્રેટ જેને આપણે કલેક્ટર તરીકે ઓળખીએ છીએ યાની કે ડી એમ જિલ્લાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોણ છે કલેક્ટર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોણ હોય છે મામલતદાર તાલુકાના વડા કોણ હોય છે મામલતદાર સરપંચ અને પંચાયતની ચૂંટણી સંબંધમાં અપીલ કોને કરી શકાય સિવિલ જજને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ત્રિસ્તરીય પંચાયતોનું નાણાકીય ઓડિટ કોના દ્વારા કરવામાં કરવાની જોગવાઈ છે લોકલ ફંડ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠનો અમલ ક્યારથી થયો એક એપ્રિલ ઓગણીસો તેસઠ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંનો અમલ ક્યારથી થયો પંદર એપ્રિલ ઓગણીસો ચોરાણું અગિયારમી અનુસૂચિ કયા બંધારણીય સુધારાથી ઉમેરાય તોતેરમો બંધારણીય સુધારો બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની વ્યાખ્યા આપેલી છે બસો તેતાલીસ બી અગિયારમી અનુસૂચિમાં કેટલા વિષયો આપેલા છે ઓગણત્રીસ વિષય અને બારમી અનુસૂચિમાં અઢાર વિષય પ્રશ્ન આઠ ગ્રામ સંસદ કોને કહે છે ગ્રામ પંચાયતના એક વોર્ડમાં નોંધાયેલા મતદારો ગ્રામસભા કોને કહે છે પંચાયતની મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોનું મંડળ ગામના સ્થાનિક વિસ્તારમાં ફેરફાર કોણ કરી શકે વિકાસ કમિશનર સરપંચ સામે ફરિયાદ કરવા કોની પૂર્વ મંજૂરી લેવી પડે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતની બેઠકની જાણ કોના દ્વારા કરવામાં આવે છે પંચાયત મંત્રી દ્વારા પંચાયતની વિશેષ બેઠક બોલાવવાની જાણ કેટલા દિવસ અગાઉ કરવામાં આવે છે ત્રણ દિવસ તાલુકા પંચાયતની ફરજો કઈ કલમમાં આપેલી છે કલમ એકસો પિસ્તાલીસ કયા રાજ્યમાં મોહકુમા પરિષદ હોય છે અસમ અપીલ સમિતિ કયા સ્તરે હોય છે જિલ્લા પંચાયતમાં જિલ્લા પ્રમુખ કોને રાજીનામું આપે છે વિકાસ કમિશનરને પ્રશ્ન અઢાર ગેરવર્તણૂક કરનાર કર્મચારીને સસ્પેન્ડ કરવાની સત્તા કોને છે વિકાસ કમિશનર રાજ્ય સરકાર અને પંચાયતો વચ્ચે ચાવીરૂપ ભૂમિકા કોણ ભજવે છે વિકાસ કમિશનર ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પુરસ્કર્તા કોણ લોર્ડ રિપન ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ સૌ પ્રથમ કયા વડાપ્રધાને કર્યું રાજીવ ગાંધી નગરપાલિકાને બંધારણના કયા સુધારા અનુસાર સત્તા આપવામાં આવી ચુમ્મો સુધારા નગર પંચાયત રચવા માટે કેટલી વસ્તી જરૂરી છે પંદર હજારથી પચીસ હજાર ગુજરાત માલ કેટલી મહાનગરપાલિકા છે આઠ કઈ કઈ ખબર હોય તો કમેન્ટમાં લખજો ગુજરાત માલ કેટલી નગરપાલિકા છે એકસો ઓગણસાહીઠ શહેરને ઔદ્યોગિક શહેરી વસાહતોનો દરજ્જો કોના દ્વારા અપાય છે રાજ્યપાલ મહાનગરપાલિકાના અધ્યક્ષ કોણ હોય છે મેયર શહેરના પ્રથમ નાગરિક કોણ ગણાય છે મેયર નોટિફાઈડ એરિયાના અધ્યક્ષ કોણ નિમે છે સરકાર નગર જેવા વિસ્તારમાં જ્યાં કાયમી ધોરણે સૈનિક ટુકડીઓ તૈનાત રહે તેને શું કહેવાય કોન્ટેનમેન્ટ બોર્ડ અમદાવાદમાં એક કન્ટેનમેન્ટ બોર્ડ છે કન્ટોનમેન્ટ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે સેનાધિકારી કન્ટોનમેન્ટ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરાય છે રાષ્ટ્રપતિ કયા જિલ્લામાંથી ઈ ગ્રામની શરૂઆત થઈ ભાવનગર જિલ્લામાંથી વાળુકુળ ખાતેથી ત્રિસ્તરીય પંચાયતોની હિસાબી કામગીરીનું ઓડિટ કોણ કરે છે રાજ્ય સરકારનું શિક્ષણ સમિતિમાં કેટલા કો ઓપ્ટ સભ્યો મૂકવા ફરજિયાત છે બે ગ્રામ સુખાકારીના કાર્યક્રમનો અમલ ક્યારથી થયો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો નવ્વાણું મહાનગરપાલિકામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે એકાવનથી થી એકસો ઓગણત્રીસ પંચમુખી અભિગમના રજૂ કરતા કોણ છે વિનોબા ભાવે ચૂંટણી સંબંધી ગુનાઓની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે કલમ એકસો એકોતેર વિધવા પેન્શન માટે કોને અરજી કરી શકાય જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને તો મિત્રો આજે આપણે પંચાયતી રાજનો ભાગ અઢાર જોયો તેમાં આપણે પચાસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન જોયા તમને ગઈમાં હોય તો લાઈક કરજો શેર કરજો આપણે બીજા ભાગ પણ મૂકી દીધેલા છે અહીંયા આ બટનમાંથી હું તમને આપી દઈશ ત્યાંથી જોઈ લેજો બીજું મટિરિયલ ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો તમારે કોઈ પણ બુકની જરૂર પડશે નહીં અને આવું તમે દસ બુક લાવશો ત્યારે આવું મટીરિયલ તમને મળશે તો મિત્રો બાય ગુડ લક